नमस्कार, एचके न्यूज में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશભરમાં ચર્ચા બનેલ મણિપુરની ઘટનાને લઈ એસએસડી ની વિશાળ રેલી. કમાટીબાગ સંકલ્પ ભૂમિથી કલેક્ટર કચેરી આપી રજૂઆત કરી. દેશમાં એસસી અને એસટી સમાજના લોકો પર અત્યાચારના આક્ષેપ સાથે સ્વયં સૈનિક દળ એસએસડી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી વડોદરાના કીર્તિ મંદિરથી નીકળી કલેક્ટર કચેરી પહોંચી હતી. સૈનિક દળના અગ્રણીઓનો આક્ષેપ કે દલિત સમાજ, આદિવાસી અને પછાત જાતિઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે, મહિલા સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યા છે, જેને રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે, જેમાં મણિપુરમાં મહિલાઓને નગ્ન કરવાની ઘટના પણ સામેલ છે. આમ વિવિધ સમાજના લોકો પર અત્યાચાર થાય છે, પરંતુ સરકાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરતી નથી, જેને લઈને લોકો નારાજ છે. અને એટલે જ વિવિધ સમાજના લોકો આજે રસ્તા પર ઉતર્યા હતા અને રેલી યોજી કલેક્ટર કચેરી આવ્યા હતા, જ્યાં મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો મહિલાઓનું રક્ષણ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો મહિલાઓ પોતાના રક્ષણ માટે આવા તત્વોને સબક શીખવાડવા માટે ફૂલનદેવી બનતા પણ ખચકાશે નહીં. જ્યારે સૈનિક દળના અગ્રણીઓ રોષ સાથે જણાવ્યું હતું કે કેટલાક સમાજના લોકોનું રક્ષણ કરવામાં સરકાર નિષ્ફળ જઈ રહી છે, જેથી આવનાર સમયમાં તેવી ધર્મ પરિવર્તન કરશે તેવી ચીમકીઓ પણ ઉચ્ચારી હતી. માનવતાવાદી રાષ્ટ્ર છે, આપણા બધા લોકતંત્ર છે, તો લોકતંત્રમાં બધાને સમાન અધિકાર મળવો જોઈએ. જે સમાન અધિકાર મળવો જોઈએ એ મળતો નથી. અત્યારે અમારે એટલા માટે જ અહીંયા આવવું પડ્યું છે કે જે બહેનોને, જે મણિપુરમાં થયું છે, જે બહેનોને નગ્ન વ્યવસ્થામાં પરેડ કરવામાં આવી છે, તો તેના માટે સરકારે બી દેખ્યું હશે એ વિડીયો, તો સરકારે એ માટે કેમ એક્શન નથી લઈ રહી? તો એ એક્શન એમને લેવી જોઈએ. એમને આ જે હત્યાઓ, જે બળાત્કારો કરી રહ્યા છે, એ ગુનેગારોનું પરિબળ કોણ? તો એનો કોણ શક્તિ આપી રહ્યા છે પાછળથી? એમનું પીઠબળ કોણ છે? એ જો એમની પાસે કોઈ પીઠબળ હોય તો જ એ આ કરી શકે કૃત્ય. એ લોકો તો એવા કૃત્યને એ લોકો રદ કરે અને આવા કાર્ય, આવો બનાવો ફરી ના બને. બેન દીકરીઓ પર જો આવો બનાવ બનશે તો જે પહેલાં ફૂલનદેવી થઈ ચૂક્યા હતા, હવે ઘરે ઘરથી ફૂલનદેવી નીકળશે. અમારી માંગ એ જ છે કે જે આ બનાવો બની રહ્યા છે એનો કડકમાં કડક અમલ થવો જોઈએ અને ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. માંગ પૂરી ના થઈ તો અંધી ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે. અમારું નામ લલિતા અને કાનૂનને મારું એટલું જ કહેવું છે કે